રાજ્યમાં આવેલી તમામ ચેકપોસ્ટ બંધ કરવાનો રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આંતરરાજ્ય ચેકપોસ્ટ બંધ કરવાનો ડીજીપી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો. ફાળવેલ મહેકમને અન્ય સ્થળે ફરજમાં લેવાનો ડીજીપી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. ચેકપોસ્ટ બંધ કરીને જવાનોને કાયદો અને વ્યવસ્થાની જાળવણી અર્થે ફરજમાં લેવાનો આદેશ પણ કરાયો છે. રાજ્યની આશરે 200 થી વધુ ચેકપોસ્ટ બંધ કરવાનો ડીજીપી દ્વારા નિર્ણય લેવાયો છે તો આ નિર્ણયથી અનેક સવાલ પણ ઉભા થઈ રહ્યા છે. રાજ્યની ચેકપોસ્ટ બંધ કરવાનો આ નિર્ણય રાજ્ય પોલીસ વડાનો મહત્વપૂર્ણ આ નિર્ણય ગણવામાં આવી રહ્યો છે. જોકે આપને જણાવી દઈએ કે આજે નિર્ણય લેવામાં આવી રહ્યો છે. ફાળવેલ મહેકમને અન્ય સ્થળે ફરજમાં લેવાનો ડીજીપી દ્વારા આદેશ પણ કરાયો છે. ચેકપોસ્ટ બંધ કરીને જવાનોને કાયદો અને વ્યવસ્થાની જાળવણી અર્થે ફરજમાં લેવાનો આ આદેશ છે. ત્યારે રાજ્યની આશરે 200 થી વધુ ચેકપોસ્ટ બંધ કરવાનો નિર્ણય હાલ લેવામાં આવી રહ્યો છે અને આ નિર્ણયથી અનેક સવાલ પણ ઉભા થઈ રહ્યા છે. રાજ્યમાં આવેલી તમામ ચેકપોસ્ટ બંધ કરવાનો રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આંતરરાજ્ય ચેકપોસ્ટ બંધ કરવાનો ડીજીપી દ્વારા નિર્ણય લેવાયો છે. સવાલ અનેક ઉભા થઈ રહ્યા છે કે ચેકપોસ્ટ બંધ થતા ગુનાખોરીને કેવી રીતે તેઓ રોકી શકશે, શું ગુનાખોરીનું પ્રમાણ અટકશે, ભાગફોડિયા તત્વોની ઘૂસણખેરી અટકશે ખરી, રાત્રિના સમય થતી ગુનાહિત પ્રવૃત્તિને હવે કેવી રીતે અટકાવી શકાશે અને આરોપીઓને અન્ય જિલ્લામાં જતા રોકવાશે તો કોઈ વ્યવસ્થા છે ખરી, ચેકપોસ્ટ હટાવ્યા બાદ પોલીસનો બંદોબસ્ત રખાશે કે કેમ તે પણ એક સવાલ છે. જ્યારે રાજ્યમાં દારૂની હેરાફેરી પર અંકુશ કેવી રીતે લાગવામાં આવશે તે પણ એક પ્રશ્ન છે. તો જે પ્રકારે અત્યારે રાજ્યની ચેકપોસ્ટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, દેવાંગ પ્રજાપતિ સંવાદદાતા જોડાઈ ગયા છે, તેઓ સાથે વાત કરીએ. દેવાંગ, જે પ્રકારે અત્યારે રાજ્યમાં આવેલી તમામ ચેકપોસ્ટ બંધ કરવાનો અત્યારે શિવાનંદ ઝાએ નિર્ણય લીધો છે, આ નિર્ણય જ્યારે અમલીકરણ કરવાની વાત હોય ત્યારે શું શું લાગી રહ્યું છે, શું જે પ્રશ્નો ઉભા થશે તેને પહોંચી વળવા માટે પ્રશાસન સક્ષમ છે ખરું, શું અસર પડી શકે છે તેની? ચોક્કસ જરૂરી તે પ્રમાણે વાત કરીએ કે રાજ્યના પોલીસ વડાએ ગઈકાલે તાત્કાલિક ધોરણે આ નિર્ણય લીધો છે. આંતરરાજ્ય અને જિલ્લા કક્ષાને જોડતી તમામ ચેકપોસ્ટ જે છે એ બંધ કરવાનો તાત્કાલિક ધોરણે નિર્ણય લીધો. પરંતુ આ ચેકપોસ્ટ બંધ કરવાથી કેવા કેવા પ્રકારની પ્રવૃત્તિઓ જે છે એ બની શકે છે તે પણ આપણે જણાવવાનો પ્રયાસ કરીએ. પરંતુ હાલ તો આપણે દર્શક જોઈ રહ્યા છે કે જે પ્રમાણે રાજ્યની અને આંતરરાજ્યને જોડતી તમામ ચેકપોસ્ટ જે છે એ બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેના પરિણામે નારોલ ચેકપોસ્ટ જે છે, શાસ્ત્રી બ્રિજ પાસે આવેલ ચેકપોસ્ટ જે છે ત્યાં તાળા વાગી ચૂક્યા છે. આ ચેકપોસ્ટ પર કામ કરતા તમામ પોલીસ કર્મીઓને સ્થાનિક સુરક્ષાને લઈને ત્યાં ખસેડવામાં આવશે. એટલે કે જે પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર જો સમગ્ર રાજ્યની વાત કરીએ તો સમગ્ર રાજ્યની અંદર 200 થી વધુ ચેકપોસ્ટ આવેલી છે. આનાથી સંજીવ ચોક્કસપણે કહી શકાય કે જે પ્રમાણે રાજ્યના પોલીસ વડા દ્વારા નિર્ણય લેવા તેને લઈને કહી શકાય કે રાજ્યની અંદર ખાસ કરીને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જે પ્રમાણે દારૂની હેરાફેરી થતી હોય છે તો તેની હેરાફેરી પણ વધી શકે છે. સાથે સાથે દરિયાઈ ગેર પ્રવૃત્તિઓ જે છે કે ઘૂસણખોરો છે, આતંકવાદી પ્રવૃત્તિઓ જે છે કે અને જો ગુનાહિત લોકો જે છે કે ગુનો કરીને ભાગી જતા હોય છે તે તમામ લોકો માટે ખુલ્લું મેદાન મળી શકે છે. બીજી બાજુ આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે પ્રમાણે શિવાનંદ ઝા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે તેની કોઈ પણ પોલીસ કમિશનર યા તો પછી પોલીસ અધિકારીઓ કે કોઈને જાણ કરવાનું આવી, માત્ર ગઈકાલે જે છે ફેક્સ મેસેજ દ્વારા તમામ અધિકારીઓને જે છે એ ફેક્સ મેસેજ કરવામાં આવ્યો હતો અને જાણ કરવામાં આવી હતી કે તાત્કાલિક ધોરણે તમામ જે ચેકપોસ્ટ છે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ આ દ્રશ્યો જોઈ શકો છો કે જે બેરિકેડ ચેકપોસ્ટની બહાર લગાવવામાં આવતા હોય છે તમામ બેરિકેડ જે છે એ હટાવી દેવામાં આવ્યા છે. એટલે કે સંજીવની રાજ્યના વડા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ આ નિર્ણયથી રાજ્યની અંદર ગેરપ્રવૃત્તિઓ વધી શકે છે. કારણ કે જે પ્રમાણે ઘૂસણખોરો જે છે, દારૂની હેરાફેરી કરતા લોકો છે, સાથે સાથે ગુનો આચરતા લોકો જે છે તે લોકો માટે ખુલ્લું મોકળાશ મળી શકે છે. કારણ કે જો ચેકપોસ્ટ હટી જશે તો ચેકપોસ્ટ પર જે પોલીસ કર્મીઓ સદંતર મોડી રાત સુધી જે ચેકિંગ કરતા હોય છે તે લોકોને ખુલ્લું મોકળાશ મળી શકે છે. એટલે કે
ગઈકાલે મીડિયા સાથે ગૃહ રાજ્યમંત્રી પણ વાત કરેલી, તો તેમણે પણ કહ્યું હતું કે આ વડાનો નિર્ણય છે, એટલે એમને પણ આ બાબતને કોઈ પણ જાણ નથી. બિલકુલ, દેવાંગ માહિતી માટે આપનો આભાર.